मॉर्निंग जय श्री कृष्ण। लेक्चर नंबर 9 માં આપણે SP3 SP2 આ બે સંકરણની વાત કરી, એના પહેલા આપણે SP સંકરણની વાત કરી હતી। હવે આપણે આ સંકરણના કેટલાક વધારાના ઉદાહરણ લેવા છે, પણ હવે કાર્બનિક અણુમાં આ સંકરણની વાત કરવી છે। તો જરા કેટલું યાદ રાખવાનું છે, આ બધું ધ્યાન રાખો કે કોઈ પણ કાર્બનિક અણુ હોય એમાં જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ જ હોય તો એ દરેક કાર્બન નું કયું સંકરણ થશે? SP3। કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે ત્યારે આ બે કાર્બન નું સંકરણ કયું હોય? SP2। અને જ્યારે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હશે તો આ બે કાર્બન નું સંકરણ કયું થશે? SP। તો યાદ રાખો કે કોઈ પણ અણુમાં એક બંધથી જોડાયેલો હોય પરમાણુ બધી બાજુ તો એનું સંકરણ SP3 હોય। કોઈ પણ પરમાણુની ગમે તે બાજુ દ્વિબંધ આવે તો એનું સંકરણ થઈ જાય SP2। અને કોઈ પણ અણુમાં કોઈ પણ પરમાણુ છે ગમે તે બાજુ, એક બાજુ એ ત્રિપલ બોન્ડ હોય એટલે બે બાજુ આ બે કાર્બનના સંકરણ કયા થઈ જાય? SP। તો આપણે થોડાક આવા અણુનો વિચાર કરવો છે। તો પહેલા આપણે વાત કરીએ ઇથેન અણુમાં સંકરણ દ્વારા આકાર સમજીએ। ભાઈ ઇથેન એટલે એનું સૂત્ર શું થાય? CH3 CH3। તો ઇથેનમાં કાર્બન કાર્બન એક બંધ હોય એટલે ઇથેનમાં દરેક કાર્બન SP3 સંકરણ ધરાવે છે। બે કાર્બનનું સંકરણ કયું હોય? SP3। હવે બે કાર્બનની SP3 સંકરણ હોય એટલે બેની ચાર ચાર સંકરણ કક્ષકો બનશે। તો ધ્યાન આપો, આ પહેલો કાર્બન એની ચાર કક્ષકને હું આ રીતે દોરું છું, આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, અને ચારેયમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। પહેલા આ એક કાર્બનની આડું રાખ્યું છે, SP3 સંકરણ છે, સોરી SP3 કક્ષક, એને મેં આડી દોરી છે, નવીન કાંઈ છે નહીં, ઊભી જે આપણે આમ દોરતા હતા, ધ્યાન આપજો, બરોબર મોડલમાં જોઈ લેજો। અત્યારે લગી હું તમને આમ મોડલ બતાવતો તો આમ દોર્યું છે, આ એક આ બાજુ, આ ત્રણ તમને આમ દેખાય ન દેખાય આમ જોઈ લો, આ એક બે ને ત્રણ, આ એક બે ને ત્રણ। તો આ એક કાર્બનની કઈ સંકરણ કક્ષકો છે? આનું સંકરણ કયું છે? SP3। હવે આ બીજો કાર્બન, એનું કયું સંકરણ હોય? SP3। તો એની એક કક્ષક આ બાજુ બંધ બનાવશે, પછી સંકરણ કક્ષક આનો એક ઇલેક્ટ્રોન ને આનો ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ ગઈ, તો એક કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ બની ગયો? સિગ્મા બંધ। બાકીની એની ત્રણ કક્ષકો આની જેમ જ ગોઠવાશે, આ એક, આ બીજી અને આ ત્રીજી, એ ત્રણેયમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। આપણે આગળ કાર્બનનું SP3 સંકરણ કર્યું હતું, તો કાર્બનનો નંબર 6 ઉત્તેજિત અવસ્થા હોય એટલે એક એક ઇલેક્ટ્રોન કૂદીને વયો જતો, એટલે ચારેયમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો। તો આમાં એક તો બે કાર્બન કાર્બન વચ્ચે આડી ધરી ઉપર કયો બંધ બની ગયો? સિગ્મા બંધ। હવે બીજા 6 હાઇડ્રોજન છે, એ આ કાર્બન અને હાઇડ્રોજનની વનેશ કક્ષક વચ્ચે સંમિશ્રણ થશે। તો આ એક હાઇડ્રોજન અહીંયા બીજો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે વનેશ કક્ષકની, અહીંયા ત્રીજો, ત્રણ થયા, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, એમાં એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, આ બધા બંધ કયા છે? સિગ્મા બંધ। તો અહીંયા કુલ 7 સિગ્મા બંધ બન્યા, એમાં એક કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ અને 6 કાર્બન હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધ। તો આને સિમ્પલ આકૃતિ દોરું અથવા લખું બંધારણ, તો સે સિંગલ બનશે, એક બે અને ત્રણ CH બંધ, એક બે ત્રણ,
चौथो पांचमो आकार थी गो आ क्यों बंद है सिग्मा बंद आई सिग्मा बंद आई सिग्मा बंद आई सिग्मा आई सिग्मा आई सिग्मा ने आई एक कार्बन कार्बन सिग्मा बंद और छ कार्बन हाइड्रोजन सिग्मा बंद कार्बन कार्बन वच्चे नी बंद लंबाई आ छे 154 पाइकोमीटर हो याद रखजो जरे कार्बन कार्बन एक बंद हो त्यारे बंद लंबाई केटली हशे 154 पाइकोमीटर અને આ કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ છે CH બંધ લંબાઈ 109 પાઇકોમીટર કેટલી હોય છે 109 પાઇકોમીટર તો આકાર આટલો જો આકાર ચતુષ્ફલકીય જ કહેવાય તો આ રીતે કયો અણુ બની ગયો ઇથેન અણુ સમજાઈ જાય આટલું ચોપડીમાં વર્ણન લખ્યું છે પણ આકાર ન તો એરો બરોબર દોરી સમજી લેવાનું છે આટલું આવડે એટલે વર્ણન આના ઉપર જ કરવાનું છે બરોબર ચાલો આટલો રહી લો પછી આગળ વધીશું હવે આપણે ઇથીનનો આકાર જોવો છે ચાલો જરાક આ બાજુ ધ્યાન આપી દેજો બરોબર કે કાર્બનનું એસપી થ્રી સંકરણ થાય ત્યારે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ કે એક એસમાં હોય ત્રણ ઇલેક્ટ્રોન પીમાં હોય ત્રણેયમાં એક એક હવે જયારે એસપી થ્રી સંકરણ થાય ત્યારે ચારેય અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી એક એસ ને ત્રણ પી સંકરણમાં ભાગ લેશે એટલે કયું સંકરણ થયું એસપી થ્રી હવે ધ્યાન આપજો જયારે કાર્બનનું એસપી ટુ સંકરણ થાય ત્યારે શું થશે કે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની સિદ્ધ ઇલેક્ટ્રોન રચના લખી જે મેં હિલિયમ એસમાં એક ને પીમાં ત્રણ થઈ ગયા એક પુદીનામાં વયો ગયું પણ હવે ચારે ચાર કક્ષકો સંકરણમાં ભાગ નહીં લે જ્યારે એસપી ટુ સંકરણ થશે ત્યારે એક એસ ને બે પી કુલ ત્રણ કક્ષક જ સંકરણમાં ભાગ લીધો અને એક પી કક્ષક છે કે જેમાં અયુગ્મિત એકલો ઇલેક્ટ્રોન છે સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી રહી જશે તો આ ત્રણનું સંકરણ થશે ને એક ભાગ લીધા વિનાની બાકી રહેશે તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે ત્યારે આ મુજબ સંકરણ થશે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય ત્યારે આ મુજબ હવે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય ત્યારે એસ અને એક પી બે જ કક્ષકો સંકરણ કરશે બાકીની બે કક્ષકો પી કક્ષક છે જે સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી રહે છે બરોબર આટલું સમજાઈ જાય એટલે બધા સંકરણ સમજાઈ જશે આ કાર્બનની જ વાત છે બીજા પરમાણુની વાત નથી તો આપણે પહેલા ઇથેનનો આકાર સમજ્યા હવે આપણે સમજશું ઇથીન અને ઇથાઇનનો આકાર ચાલો હવે બરોબર ધ્યાન આપજો ઇથીનનો અણુસૂત્ર C2H4 થશે આ દસમાં આવ્યો છે મિથેન ઇથેન ઇથીન ઇથાઇન તો આનું બંધારણ થશે CH2 દ્વિબંધ CH2 હવે દ્વિબંધ આવ્યા તો જ કાર્બનની ચાર સંયોજકતા પૂરી થાય તો અહીંયા દ્વિબંધ આવ્યા કાર્બન કાર્બન વચ્ચે એટલે દરેક કાર્બનનું સંકરણ કયું થાય આ કાર્બનનું sp2 સંકરણ અને આ કાર્બનનું sp2 સંકરણ અને બે કાર્બનની એક પી કક્ષક છે એ સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી રહેશે તો જો બરોબર ધ્યાન આપજો આ એક કાર્બન એની sp2 સંકરણ કક્ષકો ત્રિકોણી આકારે ગોઠવાય આ એક કક્ષક આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક ત્રણેયમાં એક એક અબંધકાર હોય એકલો એકલો ઇલેક્ટ્રોન છે આ રહ્યો એક બે ને ત્રણ મૂકી દીધા આ કાર્બનનું કયું સંકરણ થયું sp2 આ કાર્બનમાં સંકરણમાં ભાગ લીધા વિનાની એક કક્ષક બાકી છે જે પી કક્ષક છે એ કેમ હશે એ બરોબર જોવાનું છે એ સમજવાનું છે કે આ ત્રણ કક્ષકે સંકરણમાં ભાગ લઈ લીધો આ એક આ બે આમ ગોઠવાઈ ગઈ આમ ગોઠવી જજો હવે જેણે સંકરણમાં ભાગ નથી લીધો એ પી કક્ષક છે એ ડમ્બેલ્સ આકારની જ રહેવાની પણ એ કેમ હશે તો કે આને આમ રાખો તો તમને ખબર પડે આ બોલ પેન જે સમજો જે સંકરણમાં ભાગ નથી લીધો એ પી કક્ષક છે એનો ડમ્બેલ્સનો એક છેડો ઉપર છે ને એક નીચે એટલે એક સમતલની ઉપર ને બીજો સમતલની
आने आम समतल कहो, एक आखो आ बदा एक लाइन में है, आने एक आ समतल कहो, एक छेड़ो आम छे ने एक डम्बेल्स नीचे छे, एटले हुं आम राखी जो तो एक समतल नी ऊपर आवशे, बीजो छेड़ो समतल नी नीचे, हुं आमा बताऊं छुं। तो आ डम्बेल्स आकार नी पी कक्षक छे, जो ई डम्बेल्स दोर्यो छे एटले लांबी राखी छे, एमां एक अबंध कारक सॉरी एक अयुग्मित इलेक्ट्रॉन छे, आमां भेगुं दर्शावी दीधुं। हवे बीजो कार्बन लई लो, आ बीजो कार्बन, આ કાર્બનનું સંકરણ એસપી ટુ છે, તો પહેલાં તો બે કાર્બન કાર્બન વચ્ચે એક આડી ધરી ઉપર ભાગીદારી થઈ જશે, તો આ કયો બંધ બન્યો, સિગ્મા બંધ, કોના કોના વચ્ચે, આ કાર્બન ને આ કાર્બન વચ્ચે, આ કાર્બનની બાકીની બે કક્ષકો એક આમ છે, એ ત્રિકોણી આકારે ગોઠવાઈ ગઈ, આમાં એક ઇલેક્ટ્રોન આમાં એક ઇલેક્ટ્રોન, તો આ રીતે આમાં એક કક્ષક સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી છે, એ સમતલની ઉપર અને નીચે હોય, ડમ્બેલ સાકાર એટલે મોટું દોર્યું છે મેં, તો સમજાણું આટલું। હવે આ દરેક સંકૃત કક્ષકો છે એમાં એક કાર્બન સંકરણ કક્ષક, યાદ રાખજો એક વસ્તુ, સંકરણ કક્ષક ભાગીદારી કરીને બંધ બને નહીં, સિગ્મા બંધ જ હોય, કયો બંધ, સિગ્મા બંધ, તો આ એક સિગ્મા બંધ થયો। હવે અહીંયા હાઇડ્રોજન સાથે ચાર હાઇડ્રોજન, એક હાઇડ્રોજન આ કયો બંધ બનશે, સિગ્મા બંધ, અહીંયા બીજો હાઇડ્રોજન ભાગીદારી કરી, અહીં સિગ્મા બંધ, અહીંયા ત્રીજો એ સિગ્મા બંધ, અને અહીંયા ચોથો હાઇડ્રોજન એ કયો બંધ બનાવે, સિગ્મા, તો આ સિગ્મા આ સિગ્મા આ સિગ્મા, તો અત્યાર લગી કેટલા બંધ બન્યા, તો કે એક કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ, બીજો ચાર કાર્બન હાઇડ્રોજન સિગ્મા, તો આટલું સિમ્પલ થઈ ગયું, અત્યાર લગીમાં જેટલું થયું એટલું જ દોરું છું, આ એક એચ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો। અહીંયા એક ડમ્બેલ સાકારની કક્ષક સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી છે, અહીંયા એક બાકી છે, તેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે। હવે આ બે કક્ષકો ઉપર અને નીચેથી જોડાઈ જશે, આમ ઉપરથી અને નીચેથી, આ સમતલ છે, આમ આમ ઉપર અને નીચે છે, એ ઉપર અને નીચેથી જોડાઈ જશે, અહીંથી આમ જોડાશે, અહીંથી આમ, તો એ કયો બંધ બનાવશે, પાઈ બંધ, હું ખાલી આને અત્યારે સિમ્પલ આમ જોડું છું, તો ભલે ઉપર નીચેથી જોડાય એટલે એક જ પાઈ બંધ કહેવાનો, કયો, પાઈ બંધ, તો આમ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ હતો અને બીજો ઉપર નીચેથી જોડાય, કયો બન્યો, પાઈ બંધ, કયો બની ગયો, પાઈ બંધ, તો પાઈ બંધ ક્યાંથી બને, ઉપર અને નીચેથી, તો ખરેખર આ પાઈ બંધ છે ને તમે ભેગો કરીને આમાં લખી શકો, અહીંથી આમાં જ બતાવી દઉં, ખોટું બીજું હું દોરું, આ કયો બંધ થઈ ગયો, પાઈ બંધ, એ આમ ઉપર અને નીચેથી જોડાય, તો આની સિમ્પલ આકૃતિ આમ દોરી શકાય। ફરી એકવાર જો, કાર્બન આ બીજો કાર્બન, બે વચ્ચે આ સિગ્મા બંધ હતો એટલે આટલું ઘાટું કરી દીધું, આ કયો બંધ, સિગ્મા બંધ, આમથી આમ કરું છું, પછી આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, આ ચોથી કક્ષક, જેની અરે હાઇડ્રોજન એ સિગ્મા બંધ બનાવ્યો હતો, આ ચાર હાઇડ્રોજન, એક બે ત્રણ ચાર, આટલું તો હતું જ, હવે આ આમ વળશે આમ વળશે એટલે અહીંયા એક ઉપર જોડાણું થયું અને આ નીચેનો હશે, આ કયો બંધ છે, પેલા આ બંધ, તો વચ્ચે વાળો છે એ સિગ્મા છે, ઉપર અને નીચે વાળો છે બે માંથી ગમે તે એક જગ્યાએ શું લખવાનું, પાય, પાય બંધ થઈ ગયો, સાચો, તો આનું વર્ણન કેમ કરશો, સાંભળજો બહુ સિમ્પલ, જેમ આપણે કહ્યું એમ લખવાનું, કે ઇથેન અણુમાં કાર્બન કાર્બનના દરેક બે બંને કાર્બનનું સંકરણ એસપી ટુ હોય છે। હવે બે કાર્બનની એક એક એસપી ટુ સંકરણ કક્ષકો છે એની બંધ ધરી ઉપર
भागीदारी थई एक कार्बन कार्बन सिग्मा बंद बने छे। त्यार बाद दरेक कार्बन नी संकरण कक्षको हाइड्रोजन साथे इलेक्ट्रॉन नी भागीदारी करी चार सी एच सिग्मा बंद बनावे छे। केटला बनाव्या? चार सी। तो अत्यार सुधीमां एक कार्बन कार्बन सिग्मा बंद बन्यो, बीजा चार कार्बन हाइड्रोजन सिग्मा बंद बन्या। आ चारे कार्बन हाइड्रोजन सिग्मा बंद छे एनी लंबाई सरखी होय, ए बंधनी ऊर्जा सरखी, कारण के सरखा बंद छे। हवे समजो, हवे दरेक कार्बन पासे अथवा बन्ने कार्बन पासे संकरणमां भाग लीधा विनानी एक एक पी कक्षको बाकी छे, जे समतल ने लंब होय छे, એટલે ઉપર અને નીચે। આ બે પી કક્ષકો સમતલની ઉપર અને નીચેથી જોડાય કાર્બન કાર્બન વચ્ચે એક પાઈ બંધની રચના કરે છે। આ કયો બંધ બનાવ્યો? પાઈ બંધ। તો આમ ઇથિન અણુમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બને છે। આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન વાદળ ક્યાં છે? તો કે સમતલની ઉપર અને નીચે છે। કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બની ગયો, એટલે ઇથિન અણુમાં આ બંધ લંબાઈ છે ઇથેન કરતા ઓછી હશે। આ બંધ લંબાઈ છે એ ઇથેનમાં કેટલી હતી? 154, આમાં દ્વિબંધ થયો એટલે 134 પાઇકોમીટર થશે। કેટલી થશે? 134 પાઇકોમીટર, બરોબર સમજો। આ બંધ લંબાઈ 134 પાઇકોમીટર છે અને સી એચ, હવે બંધ કોણની વાત કરવી છે? તો અહીંયા સી એચ આલ્કેનમાં 109 હતી, અહીંયા થોડી ઘટશે, કારણ કે કોઈ પણ દ્વિબંધવાળો કાર્બન હોય એની આરે હાઇડ્રોજન બંધ જોડાય બનેલો હોય, હાઇડ્રોજન આરેનો બંધ, તો એ આલ્કેન કરતાં આમાં બંધ લંબાઈ થોડીક ઓછી હોય, એટલે આમાં 109 હતી, આમાં 108 પાઇકોમીટર છે। બંધ કોણની વાત કરવાની છે? કોની બંધ કોણ? તો આ બાજુથી અપાકર્ષણ થાય એટલે આમથી આમ ધક્કો લાગે, આમથી આમ ધક્કો લાગે, એટલે આ હાઇડ્રોજન વાળો બંધ હોય, આ આ બે હાઇડ્રોજન અહીંયા બીજા બાજુ, આમ તો હાઇડ્રોજન વાળો બંધ છે એ થોડોક આમ નજીક આવી જશે, એટલે આ બંધ કોણ છે થોડોક 120 કરતા નાનો થઈ જશે। આ બંધ કોણ છે? આમ કરીને આમ હોય, આમ જ રાખ, ઇથેનણો છે, પણ અહીંયા ઉપર અને નીચે પાઈ બંધના ઇલેક્ટ્રોન વાદળ છે, આને ધક્કો મારશે, એટલે આ બે ઇલેક્ટ્રોન આમ હાઇડ્રોજન છે થોડાક અંદર વળાંક વરસે, આમ અંદરની બાજુ થોડા, એટલે આ બંધ કોણ થોડોક નાનો થશે, એમ આ બંધ કોણ થોડોક નાનો, આવો આકાર થઈ, આવો નહીં આવો થઈ જશે, એટલે આ બંધ કોણ થોડોક ઘટી જશે, આ બંધ કોણ છે થોડાક મોટા થઈ જશે। તો આ બંધ કોણ છે? આ બંધ કોણ એચ સી એચ બંધ કોણ? કયો? એચ સી, એ 117.6 અંશ થઈ જશે, અને એચ સી સી આ બંધ કોણ છે એ 121 અંશ થઈ ગયો। આ ખાસ યાદ રાખજો, એચ સી એચ બંધ કોણ કેટલો? 117.6, અને એચ સી સી આ બંધ કોણ, ટૂંકમાં જો આ બંધ કોણ છે એ થોડોક નાનો થઈ ગયો, ખરેખર બધા 120 ના હોવા જોઈએ, તો ખાલી આવો જો તો બધા 120 ના થાય, પણ આ બંધ કોણ ઘટ્યો એ કેટલો થયો? 117.6, આ 121 થઈ ગયો, આ કેટલો થઈ ગયો? 121, બરાબર છે। તો આ કોણ આકાર થયો?
ઇથેન અણુનો આકાર. હવે આપણે વાત કરવી છે ઇથાઇન અણુનો આકાર. પેલા આટલું બરોબર સ્ક્રીનશોટ લઈ અને સમજી લેજો. ચાલો હવે બરોબર સમજજો. ઇથાઇન અણુની આપણે વાત કરવી છે. કયા અણુની? ઇથાઇન અણુ. ઇથાઇન એટલે એનું સૂત્ર શું થાય? CH C2H2. તો ભાઈ ઇથાઇનમાં બંધારણ છે CH ત્રિપલ બોન્ડ CH. હવે કેવી રીતે CH ત્રિપલ બોન્ડ CH રચાય એ બરોબર જો. ત્રિપલ બોન્ડ આવ્યું એટલે આ બે કાર્બનના સંતરણ કયા થાય? SP. આનું સંતરણ કયું થયું? SP. તો બે કાર્બનના SP સંકરણ છે. થોડીક વાર પહેલા મેં તમને સમજાવ્યું હતું કે એક S ને એક P બે કક્ષકો સંકરણમાં ભાગ લે તો સંકરણમાં ભાગ લીધા વિનાની બે P કક્ષકો એમનેમ બાકી રહેશે. તો હવે ધ્યાન આપજો બરોબર. આ એક કાર્બન જેનું સંકરણ કયું થયું? SP સંકરણ થયું. કયું થયું? SP. તો એની બે કક્ષકો SP સંકરણ એટલે કયા આકારે ગોઠવાય? રેખીય આકારે. રેખીય આકારે ગોઠવાઈ ગઈ. એ બેમાં એક એક અયુગ્મી ઇલેક્ટ્રોન છે. આ બીજો કાર્બન એની SP સંકરણ લ્યો બે કક્ષકો વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. આ સંકરણ કક્ષકો છે જે રેખીય આકારે અહીંયા ભાગીદારી થઈ ગઈ. તો એક કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ બની ગયો? સિગ્મા બંધ. કયો બંધ બન્યો? સિગ્મા બંધ. હવે સમજો તો એક કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ બની ગયો? સિગ્મા. SP સંકરણ એટલે આકાર રેખીય થાય. હવે બે યાર એક એક હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અહીંયા કયા બંધથી જોડાઈ જશે? હાઇડ્રોજન જોડાવાના છે પહેલા. તો એક હાઇડ્રોજન અહીંયા જોડા જશે. એ કયો બંધ બનાવશે? હાઇડ્રોજન સિગ્મા બંધ બનાવ્યો. સંકરણ કક્ષક ફરી એકવાર કહી દઉં છું, સંકરણ કક્ષક જે બંધ બનાવે એ સિગ્મા બંધ જ બને. કયો બંધ બન્યો? સિગ્મા બંધ. હવે દરેક કાર્બન છે એની બે કક્ષક સંકરણમાં ભાગ લીધા વિનાની બાકી છે. એ પી કક્ષક હોય જે બાકી છે એ કેમ આવશે? હવે એ સમજવું મહત્વનું છે. આમ સીધી રેખામાં બની ગયા છે સિગ્મા બંધ. તો એક પી કક્ષક આમ હશે અને બીજી એક છેડો તમારા તરફ ને એક આમ પાછળની બાજુ. એવું બોર્ડમાં દોરવું અઘરું છે છતાં આપણે પ્રયત્ન કરીએ છીએ. એક પી કક્ષક આમ છે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. આની એક પી કક્ષક છે જેણે સંકરણમાં ભાગ લીધો નથી. આ બેની એક એક પી કક્ષક થઈ ગઈ. હજી બેની એક એક પી કક્ષકો બાકી છે. એનો એક છેડો તમારા તરફ છે ને એક છેડો બોર્ડ પાછળ આમ છે આમ આવશે. એવું તો દોરી ન શકાય એટલે આપણે આમ દોરશું. આ ઘાટો ભાગ એ નાની નથી હોય તો તમારા તરફ છે એટલે થોડીક નાની દેખાય. આ પી કક્ષક છે અને એનો એક છેડો અહીંયા ડોટેડ લાઈનથી દોરું છું એટલે એ કઈ બાજુ છે? બોર્ડની પાછળ છે. ક્યાં છે? બોર્ડની પાછળ. આનો એમ જ રાખો. આ પી કક્ષક એનો આ બીજો છેડો. તો સંકરણમાં ભાગ લીધા વાળી કક્ષકો છે SP સંકરણ બનાવ્યું હતું એટલે સિગ્મા બંધ બન્યો. સંકરણમાં ભાગ લીધી લીધી એ પી કક્ષક છે એના વચ્ચે ભાગીદારી થશે. હવે તો કેટલા પાઇ બંધ બનશે? એક પાઇ બંધ આમ હશે, એક પાઇ બંધ આમ હશે. તો એક ઉપર અને નીચેથી આમ જોડાશે અને એક આમથી આમ જોડાશે. તો બે બનશે. હું ખાલી પાઇપ બંધ જ પેલા સાઈડમાં બનાવું છું. તો જો જે સંકરણમાં ભાગ નથી લીધો ને એવી કક્ષક જ રાખો છો. સંકરણ વાળી અત્યારે ભૂલી જાઓ. તો એક આમ ઉપરથી આ ડમ્બેલ સાંકળ આની એક આ ડમ્બેલ સાંકળની જે ઉપર અને નીચે છે
આ છેડો તમારા તરફ છે, આ પાછળ છે, આ તમારા તરફ છે, આ પાછળ. તો આ બે જોડાશે એટલે એક પાઈ બંધ બન્યો, પછી આ બે જોડાશે એટલે આ બીજો પાઈ બંધ બન્યો. તો અહીંયા એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. દાખલા તરીકે આ મેં 2p ઝેડ કક્ષક જોડી દીધી હોય, એને સંકળણમાં ભાગ લીધો, તો આ 2px આની આ 2px કક્ષ, આ 2py આની આ 2py, તો 2px 2px વચ્ચે એક સિગ્મા બંધ બને, સોરી પાઈ બંધ. એટલે આ બે જોડાય એટલે પાઈ બંધ બન્યો એક, અને આ બે જોડાય એટલે બીજો પાઈ બંધ. તો બે સિગ્મા, એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ બન્યો. તો ચિત્રાંતરીય કાય, આ કાર્બન, આ કાર્બન, એક બંધ, આ બીજો અને ત્રીજો. એક બંધ છે એ સિગ્મા બંધ છે, આ સિગ્મા બંધ, ઉપરનો પાઈ બંધ ને આની બે પાઈ અને એક સિગ્મા. પછી અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન. તો આમાં બંધ કોણ તો કેટલો આવવાનો, 180 ડિગ્રી. આમાં બંધ કોણ કેટલો આવશે, 180 ડિગ્રી. હવે એક બંધ કરતા દ્વિબંધમાં બંધ લંબાઈ ઘટી હતી, તો દ્વિબંધ કરતા ત્રિબંધમાં બંધ લંબાઈ ઘટશે. શું ઘટશે, બંધ લંબાઈ. તો ઇથીનમાં આ બંધ લંબાઈ છે ઇથાઇન કરતા, પણ સોરી, ઇથીન કરતા ઇથાઇનમાં બંધ લંબાઈ પાછી ઘટી જશે. પહેલામાં એક બંધ હતો ત્યારે 154 હતી, પછી દ્વિબંધ એટલે 134 થઈ ગઈ. તો આમાં તો એના કરતા બંધ લંબાઈ ઘટે છે, પણ કેટલી થાય કઈ ટેક્સ્ટબુક માં આપ્યું નથી, પણ લગભગ આ 120 પાઇકોમીટર ની આજુબાજુ થઈ જાય, એપ્રોક્સિમેટ થઈ જાય. અને આ બંધ લંબાઈ ઘટશે થોડી, 109 હતી પછી 108 થઈ, આ લગભગ 106 પાઇકોમીટર જેટલી થઈ ગઈ. તો ઇથાઇન, તો ત્રણેયમાં બંધ લંબાઈ સૌથી વધારે શેમાં હોય, તો કે એક બંધ હોય એની બંધ લંબાઈ વધારે, પછી દ્વિબંધ એનાથી ઓછી, અને ત્રિપલ બોન્ડની બંધ લંબાઈ સૌથી નાની. આ કોનો ક્રમ થયો, બંધ લંબાઈનો ક્રમ. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, બરાબર. તો આ થયો ઇથાઇન. તો આનું વર્ણન કેમ લખશ, તો કે ઇથાઇનમાં, ઇથાઇનને બીજું એસિટિલી નહીં કહેવાય, એમાં દરેક કાર્બન છે એનું સંકરણ એસપી હોય છે. તો બંને કાર્બનની એક એક એસપી સંકરણ કક્ષકો બંધરી ઉપર જોડાય અને સિગ્મા બંધ રચે છે. કોના વચ્ચે, કાર્બન કાર્બન. અને બાકીની સંકરણ કક્ષક છે એ બંને સંકરણ કક્ષક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી બે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધની રચના. હવે દરેક કાર્બન પાસે સંકરણમાં ભાગ લીધા વિનાની અને અયુગ્મિત એટલે એકલો ઇલેક્ટ્રોન ધરાવતી 2px અને 2py કક્ષકો બાકી રહે છે. તો બંને કાર્બનની 2px 2px કક્ષક અને 2px 2py કક્ષક છે સમતલની ઉપર અને નીચેથી અને આગળ અને પાછળથી જોડાય કુલ બે કાર્બન કાર્બન પાઈ બંધની રચના કરે છે. પણ વચ્ચે બંધ બહેનો, કાર્બન કાર્બન વચ્ચે કયા બંધની રચના થાય, પાઈ બંધની. તો આમ ઇથાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે કુલ બે, એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ રચે. અહીંયા રેખીય આકાર છે એટલે બંધ કોણ કેટલો આવશે, 180. અને આમાં ઇથીન કરતા ઇથાઇનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ ઘણી ઓછી હોય છે અને એનો આકાર કેવો છે, રેખીય. તો આથી ઇથાઇન અણુનો આકાર.